जय भगवान। फिजिक्स ऑनलाइन में हार्दिक स्वागत। आपणे भणीए धोरण 12 चैप्टर 9। एमां आवे घटना जोवी वक्री भवन। एक घटना आपणे क्लियर करी परावर्तन अरीसा एना एक्जाम्पल जोया। हवे घटना से वक्री भवन। अंग्रेजी में रिफ्रेक्शन, त्यां रिफ्लेक्शन एल आवतो अहींया आर आवी जाय बस। हवे मूळ वात उपर आवीए। वक्री भवन नी घटना माटे एक शरत, ओसामां ओसा बे माध्यम जरूरी, बे पारदर्शक माध्यम जरूरी। एटले आ भणवा माटे हमेशा बे माध्यमनो उल्लेख हशे, ए पण केवा पारदर्शक। अने बीजो पॉइंट, एमां आपात कोणनुं मूल्ये जीरो करता वधारे पण 90 करता ओछुं। એનો મતલબ એવો કે આપાત કોણ હંમેશા 0 કે 90 નહીં ચાલે, 0 અને 90 ની વચ્ચે હોય ત્યારે જ આ ઘટના। એટલે આ એમસીક્યુ છે, આ શરત છે, વક્રી ભવનની શરત પણ કહી શકો અથવા એમસીક્યુ પણ। એટલે હંમેશા અહીંયા કિરણ છે, આપાત કોણ 0 અને 90 ની વચ્ચેની વાત છે, મતલબ કે હંમેશા આપાત કિરણ આપણું ત્રાસુ આપાત થવું જોઈએ। હવે એની વ્યાખ્યા તરફ જોઈએ તો, જ્યારે પ્રકાશનું કિરણ एक पारदर्शक माध्यम में थी बीजा पारदर्शक माध्यम में प्रवेशे, तेरे आपात प्रकाश नो थोड़ो भाग प्रथम माध्यम में परावर्तन पामे अने बाकी नो भाग बीजा माध्यम में प्रवेश करे। तो आ त्रासा आपात थेला किरण नी दिशा बन्ने माध्यमों ने छूटी पाड़ती सपाटी पासे थी बदलाई से, मतलब के त्यांथी वणाक लेशे। आ घटना ने वक्री भवन कहेवाय। जरा आकृति थी समझ लईए। जरे प्रकाशनुं किरण, आपात किरण आपणे जे कहीए ते, बे पारदर्शक माध्यम, माध्यम एक अने माध्यम बे, धारी लो के आ पाणीनुं माध्यम हशे ने आ काचनुं माध्यम हशे, पाणी पारदर्शक, काच पण पारदर्शक। आ माध्यममांथी आ माध्यममां प्रवेश करे त्यारे आ किरण थोड़ुक परावर्तन थाय अने थोड़ुक पारगमन थाय, एटले के बीजा माध्यम में प्रवेश करे, त्यारे आ बन्ने माध्यमों ने छूटी पाड़ती सपाटी, जेने आपणे आम तो पी बिंदु, जेने आपात बिंदु कहेशुं, जे अहींया ब्लेक कलर नी लीटी छे ए आंतर सपाटी छे, बोले तो बन्ने माध्यमों ने छूटी पाड़ती सपाटी, ત્યાંથી વળાંક લઈ। આ વળાંક લેવાની ઘટના અથવા તો દિશા બદલવાની ઘટના એ એટલે જ વક્રી ભવન। હવે જે ફેંકવામાં આવેલું કિરણ છે એ આપાત કિરણ, એને આપાત બિંદુએથી સપાટીના દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપણે આપાત કોણ કહીએ। આપાત કોણ એટલે ઇન્સિડેન્ટ એંગલ, એને આપણે આઈ વડે રજૂ કરીએ। અહીં આપાત કોણનું મૂલ્ય ચકાસો, ન તો 0 છે ન તો 90 છે, મતલબ કે 0 ને 90 ની વચ્ચે છે, આ એની શરત થઈ। 0 લેસ દેન આઈ લેસ દેન 90, એટલે કે ત્રાસું થયેલું છે આ કિરણ આપાત, એટલે આપણને ત્રાસા આપાત થયેલા કિરણ માટેની જ વાત છે। થોડું પરાવર્તન થયું એટલે આ પરાવર્તિત કિરણ બન્યું, પીબી પરાવર્તિત કિરણ। પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય, પરાવર્તનના નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, એટલે આય હોય તો આપણ આય જ હોય, ધારો કે આ 60° હોય તો આપણ 60° જ હોય, 30 હોય તો 30 હોય, 45 તો 45। જ્યારે દિશા બદલેલું કિરણ એટલે કે આ કિરણ, એને વક્રીભૂત કિરણ કહેવાય, પીસી આકૃતિમાં વક્રીભૂત કિરણ થયું। જ્યારે તમે આ સીધે સીધું રાખો તો એ પી નામનામ જતા રહ્યો, તો ધારો કે અહીંયા પોઈન્ટનું નામ રાખીએ આપણે ડી, તો પીડી એ મૂળ દિશાનું કિરણ થયું, અહીંયા ઉપલબ્ધ નથી અત્યારે, આવું ક્યારે હોય, એક જ માધ્યમ હોય તો, એક જ માધ્યમ હોય તો કિરણ સીધે સીધું હેલું આવશે, મતલબ કે આનું મૂળ દિશા જ થશે, પણ અહીંયા બે માધ્યમ છે, એટલે કે હંમેશા વક્રી ભવની ઘટના એ ખાસ યાદ રાખજો, મિનિમમ કેટલા માધ્યમ માટે છે, બે, ઓછામાં ઓછા બે માધ્યમ। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ। આ જે દિશા બદલેલું કિરણ છે એને વક્રીભૂત કિરણ કહેવાય, વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને વક્રીભૂત કોણ કહેવાય, એને આર વડે દર્શાવાય, રિફ્રેક્શન એંગલ, અહીંયા રિફ્લેક્શન એંગલ, અહીં રિફ્રેક્શન એંગલ, એને આર વડે દર્શાવીશું। હવે અહીંયા વક્રી ભવન માટેના નિયમો, એમાં પ્રથમ નિયમ,
आपात किरण, वक्रीभूत किरण અને આંતર સપાટી પાસે દોરેલો લંબ. આંતર સપાટી એટલે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે દોરેલો લંબ. એક જ સમતલમાં હોય. અહીંયા બંને માટે એક સમતલ, આ બધા માટે કયું છે? તો કે બોર્ડનું સમતલ. આકૃતિ ટેક્સ્ટબુકમાં એ સમતલ સ્વરૂપે અલગ સ્વરૂપે રજૂ કરેલી છે, એ પણ ધ્યાનથી જોઈશું. અહીંયા મૂળ વાત ઉપર, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ આ એક જ સમતલમાં હોય. કયું સમતલ? અહીંયા બોર્ડનું. કેવું એવું માગે? કહેવાય એવું માગે કે ધારો કે આ અથેળી મારું સમતલ છે, આ સમતલમાં આપાત કિરણ છે, તો વક્રીભૂત કિરણ દિશા બદલે તો આ જ હોય, ન આમ ન જાય કે આમ ન જાય, સમતલ નહીં બદલે. સિમ્પલ વાત છે, એટલે કે એક જ સમતલમાં હોય અને આ સપાટીને દોરેલો લંબ. અગત્યનો પોઈન્ટ નંબર ટુ, આપાત કોણનો સાઈન એટલે કે સાઈન આઈ. આપાત કોણ કોને કહેવાય? આપાત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો. અને વક્રીભૂત કોણનો સાઈન એટલે કે સાઈન આર. આ ગુણોત્તર અચળ હોય છે. આ અચળ ગુણોત્તરને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય, એન ટુ વન. અહીંયા કિરણ ક્યાં માધ્યમમાંથી ક્યાં માધ્યમ આવ્યું? માધ્યમ એકમાંથી માધ્યમ બેમાં. તો સાઈન આઈ અપોન સાઈન આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ વન. એન ટુ વનને વંચાઈ આવું. માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષ વક્રી ભવનાંક એટલે કે આ સાપેક્ષ વક્રી ભવનાંક છે. સરખામણી કરી માધ્યમ બેની માધ્યમ એક સાથેની સરખામણી, એને વક્રી ભવનાંક કહીએ આપણે. માધ્યમ બેનું માધ્યમ એકની સાપેક્ષ વક્રી ભવનાંક એન ટુ વન. આ નિયમને સ્નેલનો નિયમ કહેવાય. ઉલટું હોય તો, ધારો કે આપણું કિરણ આપાત કિરણ માધ્યમ બેમાંથી આપાત થયું હોય અને માધ્યમ એકમાં દિશા બદલી હોય એટલે કે ત્યાં વક્રીભૂત થયું હોય, તો તો ઉલટું લખાય. એટલે કે સાઈન આઈ અપોન સાઈન આર એને બદલે સાઈન આર અપોન સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન ટુ. આને વાંચવું હોય તો વાંચવા માટે યાદ રાખજો, એનની બાજુમાં કોણ? વન. તો માધ્યમ એક નો માધ્યમ બેની સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. આ બંને સમીકરણો પરથી આપણે એવું રજૂ કરી શકીએ, સાઈન આર અપોન સાઈન આઈ ઇઝ ઇક્વલ ટુ એન વન ટુ અથવા સાઈન આઈ અપોન સાઈન આર ઇઝ ઇક્વલ ટુ એન ટુ વન. આ બંનેના આધારે આપણે એવું રજૂ કરી શકીએ કે એન ટુ વન ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન વન ટુ. આ બેને વ્યસ્ત સંબંધ થયો. ઉલટાઈ જાય ને આપાત કિરણ અને વક્રીભૂત કિરણ. હવે મહત્વનો પોઈન્ટ અહીંયા, સાહેબ આ દિશા હંમેશા આ તરફ જ બદલે? આમ જાય તો પણ દિશા બદલી કહેવાય ને. જો આપણું કિરણ આ તરફ ગયું હોત, વક્રીભૂત કિરણ જે મૂળ દિશાથી દૂર ગયું, આ મૂળ દિશાથી આ તરફ આવ્યું, બંને દૂર ગયા પણ આ લંબ તરફ આવ્યું, આ લંબથી દૂર ગયું. આવું ન થઈ શકે? હા, એમ પણ થઈ શકે. એના માટે આપણે નેક્સ્ટ જોઈએ. એના માટે આપણે ભણવું પડે ખરેખર નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે મહત્વની વાત, આ સાપેક્ષ વક્રી ભવનાંક એમસીક્યુ માટે યાદ રાખજો. સાપેક્ષ વક્રી ભવનાંક એ ખરેખર બંને માધ્યમોની જે આંતર સપાટી છે એ આંતર સપાટીની લાક્ષણિકતા બતાવે.
અને એ લાક્ષણિકતાને આધારે જ આપણને ખરેખર ઘટના જોવા મળી. એ ઘટના એટલે જ આપણું વક્રી ભવન. વક્રી ભવનાંક એટલે શું? તો વક્રી ભવનનું માપ દર્શાવતો અંક. કોઈ ડેફિનેશન નથી, પણ કેટલું વક્રી ભવન થશે, કેટલી દિશા બદલશે એનું માપ દર્શાવતો અંક, જેને વક્રી ભવનાંક કહેવાય. હવે આ વક્રી ભવનાંક કોના પર ડિપેન્ડ કરે? તો કે આંતર સપાટીના લક્ષણો પર. હવે લક્ષણો કોના પર આધાર રાખે? તો કે અમે સેદ્રેક જો પ્રકાશની તરંગ લંબાઈ પર આધાર રાખે, લેમડા પર. હવે લેમડા પર આધાર રાખે પણ આવૃત્તિ પર આધાર ન રાખે, એફ પર આધાર ન રાખે, યાદ રાખજો. ઉપરાંત આપાત કોણ પર પણ આધાર ન રાખે. આઈ પર આધારિત નથી આ લાક્ષણિકતા. એમસીક્યુમાં યાદ રાખજો, તરંગ લંબાઈ પર આધાર રાખે, આવૃત્તિ પર આધાર રાખતું નથી. એના પરથી આપણને એવું પણ સ્પષ્ટ થાય કે પ્રકાશની ઝડપ પર ડિપેન્ડ કરે. ખરેખર અહીંયા તમે એકદમ પ્રાઇમરી લેવલે જોવા જાઓ તો અહીંયા ખરેખર ઘટના કઈ રીતે છે? તો કે જ્યારે કિરણ આપણું પારદર્શક માધ્યમ એકમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે, કાં તો એની તરંગ લંબાઈ વધશે અથવા ઘટશે. એ વધઘટ થવાને કારણે એની ઝડપ પર અસર થશે, કારણ કે ઝડપનું સૂત્ર v is equal to lambda f. માધ્યમ બે હોય તો v2 lambda 2f થશે અને માધ્યમ એક હોય તો v1 બરાબર lambda 1f થશે. આવૃત્તિ નહીં બદલાય, આવૃત્તિ ઉદગમનો ગુણધર્મ હશે. જ્યાંથી પ્રકાશ આપાત થાય, મતલબ કે જ્યાંથી પ્રકાશ આવે છે આ માધ્યમ પર, તેના પર ઉદગમ પર ડિપેન્ડ કરે, માધ્યમ પર આધારિત નથી આવૃત્તિ. સમજાય? આવૃત્તિ એટલે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. તો હવે તમે કોઈ લેમ્પમાંથી કોઈ કિરણ આપાત કરો તો એમાં તો જેટલા આવતા હોય એટલા જ સંખ્યા રહી, એને ખ્યાલ નથી કે કયા માધ્યમમાં જાય પ્રકાશ. સિમ્પલી આ રીતે આપણે સમજી શકીએ. એટલે ખાસ મહત્વનો એમસીક્યુ યાદ રાખજો, જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય તો ખરેખર કોના પર આધાર રાખે? તો કે તરંગ લંબાઈ પર, એટલે કે ઝડપ પર, પણ આવૃત્તિ પર નહીં. એ લાક્ષણિકતાને રજૂ કરતો અંક એટલે જ આપણો વક્રી ભવનાંક, અને એ વક્રી ભવનાંકને જેને આપણે સાપેક્ષ વક્રી ભવનાંક કીધો. તો આ બે વિષયની માહિતી જોઈ. હવે આ આપણું જે વક્રીભૂત કિરણ છે એ લંબ તરફ જશે કે લંબથી દૂર જશે એની વાત પર કરશું અગાઉ પર, અને એના માટે આપણે વાત કરી કે નિરપેક્ષ વક્રી ભવનાંક જોવો. અહીંયા સાપેક્ષ વક્રી ભવનાંક જોયો, હવે નિરપેક્ષ વક્રી ભવનાંક.